14 જિલ્લાની જે 93 બેઠકો છે તેના માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે. તો આજે સવારે 8 વાગ્યાથી તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બાયર, ભિલોડા અને મોડાસા બેઠક પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો ભિલોડા બેઠક પર 406 બૂથ પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. તો મહત્વનું છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્ર પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે અત્યારે જે કામગીરી લાગેલા છે. તો પીસી બરંડા પૂજા અર્ચના કરી મતદાન કરવા પહોંચ્યા છે તે અંગે પણ અત્યારે મહત્વના સમાચાર. તો મુખ્ય જે મધ્ય અને ઉત્તર પૂર્વની જે સામે આવી છે, તો હિતેન્દ્ર ફરી અમારી સાથે જોડાયા છે. જે હિતેન્દ્ર, બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે, લગભગ 1.5 કલાક જેટલો સમય થયો છે, કેટલી માત્રામાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે? જો ચોક્કસ વાત કરવા તો જે અરવલ્લી જિલ્લાની હાલ તો 1 કલાકની અંદર જે વાત સામે આવે છે એની અંદર જે ભિલોડા વિધાનસભાની બેઠક છે એની અંદર 4.48% મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે બીજી તરફ કરીએ તો બાયડ વિધાનસભાની બેઠક જેટલું હાલ તો મતદાન થયું છે. ત્યારે આપણી સાથે એક મતદાર છે, એ પોતાનો મત આપી પોતાનો અધિકાર જે મતનો છે પૂર્ણ કર્યો છે. ત્યારે તેમને પ્રશ્ન કરીશ કે ખરેખર એક મતદાર અધિકાર તરીકે તમે શું કહેવા માંગશો, તમે જે ખરેખર આપ કેવું આપ જે અન્ય મતદારોને શું કહેવા માંગશો? પ્લીઝ મતદાન કરો, પ્લીઝ કરો. આપ ક્યાંથી આવો છો? બરોડા. તો ખાસ કરીને કહી શકાય કે પોતાના વતનની અંદર પણ બરોડા એ જે મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે ખરેખર પોતાનો મત જે અધિકાર છે એમને ખરેખર બાહ્યમાં જ પ્રાપ્ત થતો હોય હાલ શકાય છે. ત્યારે આપની સમક્ષ બીજે પણ મતદાર જોડાયા છે, તેમને પૂછવા પ્રયત્ન કરીશ. આપ ક્યાંથી આવો છો? જે મતદાન કર્યું એ અન્ય મતદારોને શું આપ વોટ આપો અને ચોક્કસ શકાય કે હાલ તો જે મતદાર છે આપ બીજી તરફ કે સવારથી સવાર ખાસ કરીને અહીંયા વાત જે છે ટ્રાઇબલ વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તારની અંદર જે મતદાર સૌથી ખાસ તો લાઈનની અંદર જોઈ શકો છો કે મહિલા વધુ તો આ મુદ્દે છે. ત્યારે કહી શકાય કે ખરેખર આ જે મહિલાઓ છે મહિલાઓની અંદર મતદાન પોતાનો ઉત્સાહ મળી રહ્યો છે. જી જી, આપ જે રીતે દ્રશ્યોમાં બતાડી રહ્યા છો કે મહિલા જે મતદાતાઓ છે તેમની લાંબી લાઈનો જોવા મળી રહી છે, વ્યવસ્થાના ભાગરૂપે છે કે હજુ કોઈ પુરુષ મતદાતાઓ છે હજુ કોઈ જોવા નથી મળતા? કહી શકાય કે જે મતદાનો છે એની અંદર હાલ તો આજે વાંકાટીમાં ભિલોડાનું જે મતદાન છે ત્યાં હાલ મતદારો પોતાનો મત આપી રહ્યા છે, પરંતુ ખાસ કરીને જે મહિલા સંખ્યા વધુ જોવા મળી રહી છે ત્યારે પાર પણ કેટલાક ઉભા છે તેમની બતાવવા માટે સ્ટેજની અંદર તે પોતાનો મત આપવા માટે તત્પર બની રહ્યા છે. ત્યારે મતદાર એમની સાથે પણ પ્રયત્ન કરીશું. કહી શકાય કે જે આ પાર જે મતદાર પોતાનું જે મત આપવાનો જે અધિકાર છે જેને અનેક મતદારોની અંદર ઉત્સાહ મળેલો છે ત્યારે આપણી સાથે બીજા મતદાર છે એમને કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને કહી શકાય કે ભિલોડા વિધાનસભાની બેઠકની અંદર કે ટ્રાયબલ વિસ્તાર ટ્રાયબલની અંદર મતદાર પોતાનો મત પહોંચે, પરંતુ આ વાસ્તવિકમાં મતદાર મથક છે ત્યાં કહી શકાય કે જે મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. હવે ભિલોડા તાલુકામાં વકાટીંબા ખાતે જે મતદાન થયું છે એમાં જે મહિલાઓ જે જોવા મળે છે એમાં એક જ કારણ છે કે એમના પુરુષ એમના પતિ છે ત્યારે એ લિંક મોકલ્યા છે એ જશે એટલે પેલા ભાઈઓ આ છે. ચોક્કસ કહી રહ્યા છે કે જે રીતે મહિલાઓ જોવા મળી છે ત્યારે એ ઘરે જઈને પોતાના પતિ દેવો અહીંયા પોતાનો મત આપવા આવે ત્યારે ખરેખર કહી શકાય કે ટ્રાઇબલ વિસ્તારની અંદર પણ સવારથી લોકોની અંદર ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે હાલ એટલું કહી શકાય કે પ્રથમ તબક્કાનું જે મતદાન થયું છે તેના કરતા બીજા તબક્કાની અંદર ક્યાંક ક્યાંક પ્રમાણ ટકાવારીના પ્રમાણમાં વધુ જોવા મળે છે. જી જી હિતેન્દ્ર, 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે. આ વખતે જે યુવાનો છે 6 લાખ જેટલા યુવાનો તેમના વોટ પણ ગેમ ચેન્જર સાબિત થવાના છે, ખાસ કરીને યુવાનો અત્યારે મતદાન બૂથ પર જોવા મળી રહ્યા છે કે નહીં? બરોબર,
કે ચોક્કસ કરીએ તો હાલ તો જે યુવા વર્ગ છે હાલ તો મતદાન ઉપર જોવા મળતો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે જે સમય પસાર થશે તેમ હાલ તો લોકો આશા રાખી રહ્યા છે, કરો પણ આશા રાખી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક યુવાઓના જે મત છે એ ખરેખર સાબિત થશે. જી જે સમગ્ર માહિતી બદલ અને અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે આજે અરવલ્લીમાં પણ જે ધૂમધામપૂર્વક સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો મહત્વનું છે કે જે રીતે અત્યારે આપણે જે ટીવી સ્ક્રીન પર દર્શ્યો નિહાળ્યા તે મુજબ પુરુષ મતદાતાઓ કરતાં જે મહિલા મતદાતાઓ છે તે વધુ પ્રમાણમાં મત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભીલોડા બેઠક પર 406 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે, તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પણ તમામ જે પગલાં છે તે ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યા છે. તો આજે સવારે 8 વાગ્યાથી જે 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ જઈ છે. તો આજે સાંજે જે 5 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે. તો અરવલ્લીની બહાર ભીલોડા બેઠક પર પણ જે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. અરવલ્લીની વાત કરવામાં આવે તો મોટાભાગની બેઠકો પર 4.5% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે. તો વહીવટીતંત્ર દ્વારા પણ જે તમામ ચૂંટણીલક્ષી કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તો પીસી બરંડા છે તે પણ પૂજા અર્ચના કરી મતદાન મથકે પહોંચ્યા છે. તો તમામ જે પાર્ટીના ઉમેદવારો છે તે પણ ધીરે ધીરે હવે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. તો અન્ય જે મતદાતાઓ છે આપણી સાથે જે સંવાદદાતાઓ જોડાય છે તેમની સાથે આપણે વાત કરીને પ્રયત્ન કરીએ છીએ અને જાણીએ છીએ કે કેટલી માત્રામાં જે લોકો મતદાન કરી રહ્યા છે. ત્યારે જે આંકડા સામે આવ્યા છે તેમાં અત્યાર સુધીના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સૌથી વધુ જે મહિલા મતદાતાઓ છે તે મતદાન કરવા માટે પહોંચી રહી છે. હજુ પણ જે ખાસ કરીને શિક્ષિત અને યુવા વર્ગ છે તે ક્યાંક ને ક્યાંક આજે પ્રક્રિયામાં ઓછો ભાગ લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો તમામ મતદાતાઓ છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. બુલેટિન ઇન્ડિયા પણ આપને અપીલ કરે છે કે આ લોકશાહીના પર્વમાં અચૂક પોતાનો મત નોંધાવો અને પોતાનો કિંમતી સમય કાઢીને 2 ઘડી માટે પણ મતદાન કરવા અચૂક પહોંચો.